યસ મિત્રો, કેમ છો? મજામાં. આપણો આજે સમાજનો પીરિયડ છે, ધોરણ 9 પ્રકરણ 16 આપણે આબોહવા કરી રહ્યા છીએ. આબોહવા, હવામાન, આ બધા શબ્દો આપણે ખાલી હવાનો અર્થ અથડાતા હોય છે. ભાઈ, અત્યારે આપણે શિયાળાની ઋતુ ચાલે છે, તમને લોકોને ખ્યાલ છે, અને ખૂબ જ ઠંડી પડી ગઈ છે. તો અત્યારે આપણે ગરમ કપડાં પહેરીએ છીએ. કેવા કપડાં પહેરીએ છીએ? ગરમ કપડાં પહેરીએ છીએ. અને ઋતુ બદલાય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, આ બધી જ ઋતુ પરિવર્તન થાય છે. તો એની પાછળ એક કારણ તો જવાબદાર છે ને? બરાબર છે. ઓટોમેટિક ઋતુ ચેન્જ થાય છે, એની પાછળ પણ કોઈ પરિબળ હશે જે મુખ્ય ભાગ ભજવતો હશે. બરાબર છે. એટલે છે ચેપ્ટરનું નામ આબોહવા છે મિત્રો. બરાબર છે. પૃથ્વીનું જે ધરી નમન થાય છે એને હિસાબે ઋતુઓ ચેન્જ થાય છે, જે આપણે અગાઉ ભણી ગયા છે. બરાબર છે. પૃથ્વીના પરિભ્રમણ ને હિસાબે પણ ઋતુ ચેન્જ થાય છે. બરાબર છે. સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે મિત્રો. રવિવાર પછી સોમવાર, સોમવાર પછી મંગળવાર, એ પણ ડે ચેન્જ થાય છે. તો એ બધા પાછળની જે ચેન્જ થવાનું કારણ છે આબોહવા અને વાતાવરણ છે મિત્રો. તો આપણે આગળ ભણી જ ગયા છે, તો જરા જોઈને આબોહવા અને વાતાવરણ વિશે ફરી પાછું, અને પછી એનો ટોપિક આપણે ચાલુ કરીએ છીએ મિત્રો. આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. આબોહવા એ લાંબા ગાળાની વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે આબોહવા. હવે આવે છે હવામાન. બરાબર. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. બરાબર છે. બીજો ટોપિક છે ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનને, ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનને મોસમી પવનો કહે છે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં તમને ખબર છે પવનની દિશા ફરી જતી હોય છે મિત્રો. તો ઉષાર પાણી થાય છે. તો કે ભાઈ, જે આ દિશા ફરી જાય છે ઋતુ પ્રમાણે, એવા જે પવનો છે એને મોસમી પવનો કહેવામાં આવે છે. પૃથ્વીની ધરી 23.5 ડિગ્રી સેલ્સિયસ નમેલી છે, અને કક્ષાની સાથે 66.5 ડિગ્રી સેલ્સિયસ નો ખૂણો બનાવે છે. કોણ? તો કે પૃથ્વી. બરાબર. પૃથ્વીની ધરી, પૃથ્વીની પૃથ્વીના ધરીના નમનને કારણે ઋતુઓ થાય છે. જો કીધું છે કે પૃથ્વીની ધરીના નમનને કારણે ઋતુઓમાં ફેરફાર થાય છે. વધારે સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં ઉનાળો, વધારે સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં ઉનાળો, જ્યારે ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં શિયાળો અનુભવાય છે. અત્યારે આપણે શિયાળો અનુભવી રહ્યા છીએ. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિ સીધી અસર માનવ જીવનના ખોરાક, પોષા અને વેઠાણ પર થાય છે. જો ભાઈ, આપણે શિયાળો છે તો અત્યારે ગરમ કપડાં પહેરીએ છીએ. બરાબર છે. ઉનાળામાં ગરમ કપડાં પહેરશો તો કે નહીં? ઉનાળામાં આપણે સુતરાના કપડાં પહેરશું, કારણ કે ઉનાળામાં ગરમી વધારે હોય છે. જ્યારે ચોમાસામાં છે રેનકોટ ને એવું પહેરશું. એટલા માટે છે કે ભાઈ, આ જે ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણની અસર છે એ માનવીના ખોરાક, અત્યારે આપણે ખોરાક પણ એવી રીતના લેતા હોય છે. બરાબર છે. આપણે જેમાંથી વધારે ગરમી મળે એવો ખોરાક આપણે લેતા હોય છે. સમજે છે? એટલે ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, રહેઠાણ, પોષા પર થાય છે. આથી જ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. આબોહવા છે એને મોસમી આબોહવા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે દરેક ઋતુ બદલાય છે. એટલા માટે આબોહવાને મોસમી આબોહવા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, જરા નિહાળી લો.
यस मित्रों, હવે આપણે વાત કરવા જઈએ છે ભારતના ઋતુચક્ર ચક્ર વિશે. બરાબર છે, તમે ટેક્સ્ટ બુકમાં એક સરસ મજાની આકૃતિ આપેલી છે, શક્ય છે તો તમે હમણાં બતાવશો પણ ખરા. ખૂબ જ સરસ મજાની આકૃતિ આપેલી છે, એ જોશો કે તમને બધી જ ઋતુઓ, બધી જ ઋતુઓમાં કઈ કઈ ઋતુઓ ક્યાં ક્યાં સમય દરમિયાન આવે છે એ બધી જ માહિતી આપેલી છે. ખૂબ જ સરસ આકૃતિ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. ભારતનું ઋતુચક્ર આપણા દેશમાં લગભગ બે બે માસના સમયગાળા દરમિયાન, આપણા દેશમાં લગભગ બે બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે. બે બે મહિના સુધી તો હવામાન છે એ એક સરખું રહે છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ, આ બધી તમને ગુજરાતી મહિનાઓના જે નામ છે આપેલા છે મિત્રો. આ ઋતુમાં નજીક નજીક આવતી બે ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. બે બે મહિનાની જે ઋતુ છે એમાં બહુ ખૂબ જ મોટો તફાવત જોવા નથી મળતો, બહુ ઓછો તફાવત જોવા મળે છે. એટલે કે બે બે ઋતુઓને સાથે ગણીએ તો, એટલે કે બે બે ઋતુઓને સાથે ગણીએ તો વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ જ ગણાય છે. વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ ગણાય છે. એક આવે છે શીત ઋતુ, બીજું છે ઉષ્ણ ઋતુ અને ત્રીજું છે વર્ષા ઋતુ. ક્યારે આવ્યું? શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ, આ ત્રણ ઋતુ મુખ્ય માનવામાં આવે છે. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરી ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની ચાર ઋતુઓમાં વહેંચણી કરી છે. આખા વર્ષમાં ચાર ઋતુ આવે છે એ રીતના દિલ્હીના હવામાન ખાતાની કચેરી છે એની વહેંચણી કરી છે. તો જોઈએ આપણે વન બાય વન શીત ઋતુ, તો કે એમાં કયો સમય હોય છે? તો કે શિયાળો. શીતમાં શું અનુભવ હોય છે? તો કે શિયાળો મિત્રો, ડિસેમ્બર થી ફેબ્રુઆરી મહિના સુધી આનો અનુભવ આપણે કરીએ છીએ. અત્યારે પણ ડિસેમ્બર મહિનો ચાલે છે, આપ સૌ જાણો છો. ઉષ્ણ, તો ઉષ્ણ ઋતુમાં ઉનાળાનો અનુભવ થાય છે. માર્ચ મહિનાથી મે મહિના સુધી આપણે સખત ગરમીનો અનુભવ કરીએ છીએ મિત્રો. વર્ષા ઋતુ, ઘણા મિત્ર વર્ષા ઋતુ ખૂબ જ પ્રિય હોય છે, કારણ કે ચોમાસા દરમિયાન નાવાની ખૂબ જ મજા આવતી હોય છે એટલા માટે. તો ચોમાસું તો કે ભાઈ ક્યારે હોય છે? તો કે જૂન મહિનાથી સપ્ટેમ્બર માસ સુધી વર્ષા ઋતુનો આપણે અનુભવ કરી શકીએ છીએ. એના પછી આવે છે નિવર્તન ઋતુ. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો આ ઋતુ છે ક્યાં માસમાં અનુભવાય છે મિત્રો? તો ઓક્ટોબર થી નવેમ્બર માસ દરમિયાન આ ઋતુનો આપણે અનુભવ કરી શકીએ છીએ મિત્રો. જરા નિહાળી